નમસ્કાર મિત્રો, આપણે ધોરણ આઠની અંદર પ્રકરણ 6.3 વર્ગ અને વર્ગમૂળમાં દાખલો પ્રથમ જોઈ રહ્યા છે. નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળનો એકમનો અંક કયો હશે એવું આપણે કહેવાનું. મિત્રો, આના માટે તમારે 1 થી 10ના વર્ગ આવડતા હોવો જોઈએ. એટલે મેં અહીં લખી નાખ્યા તમારા કે 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થાય, એ તમે ટોટલ જાણો છો 10ના વર્ગ સુધી. તો જો અહીંયા 1 છે, હવે 1 કોનો વર્ગ છે? 1 ક્યાં આવે વર્ગમાં? 1 અહીંયા આવે ને 1 ક્યાંય 9માં આવે. જો એટલે વર્ગમૂળ કાઢીએ તો શક્યતા શું હોય? કાં 1 હોય અને કાં એનું વર્ગમૂળમાં એકમનો અંક છે 9 હોય, બેમાંથી 1 હોય. આપણે એકમનો અંક કહેવાનો છે. ધારો કે 6 છે તો 6 ક્યાં ક્યાં હોય? તો કે 4માં હોય અને બીજો 6માં હોય. તો કોણ હોય? 4 અને 6. ત્રીજી વાત છે 0 0 0 1 છે. તો 1 તો આપણે હમણાં જ કહી દીધું અહીંયા પહેલામાં અને છેલ્લામાં, તો 1 અને 9. 5 તો હંમેશા 1 જ જગ્યાએ આવે 5ના વર્ગની અંદર. તો આપણે એકમનો અંક કયો છે આ સંખ્યાનો કોઈ પણ ગણતરી કરાવીને કહી શકીએ? હા, તો પહેલો દાખલો. બીજો દાખલો જોઈએ. ગણતરી કરાવીને કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી એમ કહી શકાય? જો વર્ગમૂળ નીકળતું હોય તેનો એકમનો અંક બધા આવા હોય. જો આવો એકમનો અંક 1 કઈ ના હોય તેનો વર્ગમૂળ ના નીકળે. તો આ 3 છે, આમાં ક્યાંય 3 તો નથી, નાનું ના નીકળે. 7 કોઈ દી કોઈ એકમનો અંક 7 ક્યાંય હોય નહીં, મતલબ લાસ્ટ અંક 7 હોય નહીં, એકમનો અંક 7 નો હોય. 8 પણ એકમનો અંક કોઈનો ન હોય. 1 થી 10માં જોઈ લ્યું, બાકીના બધામાં પણ એવું જ આવશે. તો 8 પણ ન હોય, એટલે એ પણ આ પણ પૂર્ણ વર્ગ નથી. લાસ્ટ પૂર્ણ વર્ગ છે પણ ચોક્કસ ન કહી શકો. હું અહીંયા લ્યો 421 લખું, એકડો આવ્યો એનો મતલબ એવો છે કે 421 છે એ પૂર્ણ વર્ગ છે? નહીં, પણ આ તો છે જ, 21નો વર્ગ છે જ 441, એટલે મેં રાઈટ કર્યું છે. પણ એવું કહી ન શકીએ, નથી એવું ચોક્કસ કહી શકીએ, પણ છે એવું તો આપણે યાદ હોવું જોઈએ અથવા એની પ્રોસેસ કરવી જોઈએ. બીજો દાખલો જોયો. ત્રીજો દાખલો માથાજી વાળો છે પણ મજા આવે એવો છે. તો આપણે એના કરતા યાદ રાખવું સહેલું પડે, પણ તમને એ પદ્ધતિમાં પૂછે તો તમારે આમ લખવું પડે, કારણ કે કોર્સમાં છે. તો આપણે પુનરાવર્તિત બાદબાકીની રીતે 2 વર્ગ શોધવાના છે. બાકીના વર્ગ તમે શોધજો, 12 સુધી શોધજો, એટલે આવી રીતે તમને ઝડપ આવી જાય તમારી. તો 16નો વર્ગ શોધવો છે પણ પુનરાવર્તિત બાદબાકી. તો પુનરાવર્તન કરે જવાનું, તો પહેલા તમારે 100 છે તો 100નો વર્ગ શોધવો. તો 100માંથી તમારે 1 બાદ કરવાના, એટલે કેટલા આવે? 99. પછી 99માંથી તમારે 3 બાદ કરવાના. આ બધી સંખ્યાઓ એકી સંખ્યાઓ બાદ કરવાની. પહેલામાં 1, બીજામાં 3, પછી 5, પછી 7, પછી 9, પછી 11, પછી 13, પછી 15, 17, 19, છેલ્લે 0 આવી જવા જોઈએ. તો 99માં 3 બાદ કર્યા 96 આવ્યા, 96માંથી 5 બાદ કર્યા 91 આવ્યા, 91માંથી 7 બાદ કર્યા 84 આવ્યા, 84માંથી 9 બાદ કર્યા 75 આવ્યા, 75માંથી 11 બાદ કર્યા 64 આવ્યા, 64માંથી 1 બાદ કર્યા 51 આવ્યા, 51માંથી 5 બાદ કરતા 36, 36માંથી 17 બાદ કરતા 19, 19માંથી 19 બાદ કરતા 0. 0 આવ્યા પછી શું? તો કેટલી વખત બાદબાકી કરી? તો અહીં ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, મેં 10 વખત બાદબાકી કરી, એટલે આનું વર્ગમૂળ 10 હોય. એટલે તમારે શું લખવાનું? જેટલી બાદબાકી કરી એટલું વર્ગમૂળ થાય. તો આ 169 13નો વર્ગ છે, 13 બાદબાકી થવી જોઈએ. તો જો 169માંથી 1 બાદ કરે 168 આવ્યા, 168માંથી 3 બાદ કરે 165 આવ્યા. સળંગ તમે આ બાદબાકી કરે જાઓ, છેલ્લે 25માંથી 25 બાદ કરો ત્યારે કેટલા આવે? 0. 0 આવ્યા પછી તમારે શું કરવાનું? તો કે આ 169 છે એમાં કેટલી બાદબાકી કરી તમે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13, એનું વર્ગમૂળ કેટલું હોય? 13 છે ને. માથાજી વાળી વાત, આના કરતા તો યાદ રાખવું સહેલું પડે, પણ આપણને પ્રોસેસ આપી છે એટલે આ પ્રોસેસ પણ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આ પ્રોસેસ પણ છે ને, એનાથી આવી બાદબાકીથી આપણને વર્ગમૂળ મળે એ આપણે ખબર હોવી જોઈએ. એટલા માટેની આ એક પ્રક્રિયા છે, ગણિતના ભાગરૂપે એક પેટર્ન બને છે. આ પેટર્ન સમજવા માટે પણ તમારે આ યાદ રાખવાનું હોય. તો આ હતા આપણા આજના 8.6.3ની અંદર પહેલો દાખલો. વધુ દાખલા જોવા માટે મારી યુટ્યુબ ચેનલમાં તમે અહીંયા સ્ટાન્ડર્ડ 8 મેથ્સ લખીને સર્ચ કરો તો તમને, બલ્લેભરી લખીને સર્ચ કરશો તો તમને બધા 8મા ધોરણના વિડીયોઝ મળી રહે. ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ ખાસ કરો અને મિત્રોને શેર કરો. આભાર.